નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાહુણમ એસો પંચ નમુકારો સવપાવપણસણો મંગલાણમ ચ સવેસિમ પઢમમ હવૈ મંગલમ ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ સદ્ગુરવે નમઃ યા દેવી સ્તુયતે નિત્યં વિબુધૈર્વેદ પારગૈ સા મે ભવતુ જિહ્વાગ્રે બ્રહ્મરૂપા સરસ્વતી બ્રહ્મરૂપા સરસ્વતી ન કયમ દીણુદ્ધરણમ ન કયમ સાહમ્યાણ વત્સલમ યયમ મી વીયરાઓ ન ધારિયો હારિયો જમ્મો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના આપણી ચાલી રહી છે. આજના આ ત્રીજા દિવસે પણ આપણે એ આપણા પરમ ઉપકારી તીર્થંકર ભગવંતો અને તીર્થંકર પ્રભુના ચરણે જીવનનું સમર્પણ કરનાર કેટલાક દિવ્ય મહાપુરુષો એમનું આપણે સ્મરણ કરવાનું છે, એમને વંદન કરવાના છે અને એમના જીવનમાંથી પ્રાપ્ત થતી અનેક પ્રેરણાઓને ઝીલવા માટે આપણા હૃદયનું પાત્ર તૈયાર કરવાનું છે. કારણ કલ્પસૂત્રની આ રચના કરનાર, કલ્પસૂત્રની ટીકા લખનાર આપણા જ્ઞાની મહાપુરુષોએ જ્યાં પર્વાધિરાજના ગુણ ગાયા ત્યાં એ સાથે જ આ પર્વાધિરાજને આરાધનારો આરાધક શ્રાવક જૈન કુળમાં જન્મ પામેલ ભાગ્યશાળી આત્મા એનું જીવન સાર્થક ક્યારે થયું કહેવાય એની એક અદ્ભુત વાત કરી. નકયમ દીણુદ્ધરણમ નકયમ સાહમ્યાણ વત્સલમ હિયમ્મી વીયરાઓ નધાર્યો હાર્યો જમ્મો. એ શ્રાવક જન્મ હારી ગયો છે. કોણ? તો કે સૌથી પહેલી વાત કરી ન કયમ દીણુદ્ધરણમ, જેણે દીનહીન દુઃખી જીવોનો કોઈ દુઃખમાંથી ઉદ્ધાર નથી કર્યો,
કોઈના દુઃખ દૂર નથી કર્યા તો માની લેજો, જીવનની અંદર માત્ર પોતાના જ સુખની ચિંતા કરનારો, માત્ર પોતાના જ સુખના ભોગ ભોગવનારો, માત્ર પોતાના જ સુખ માટે સતત દોડ મૂકનારો અને એમાં જ જિંદગીને પૂરી કરનારો આત્મા કદાચ જૈન કુળમાં જન્મ્યો પણ હોય તો એ જન્મ હારી ગયો છે. આપણા જ્ઞાની પુરુષોએ કીધું, આપણે સુખી છીએ માટે બધા સુખી છે એવી ભ્રમણામાં ક્યારેય રહેતા નહીં. ઘણા બધા લોકો એવા છે આ દુનિયાની અંદર કે જેને સુખની કલ્પના કરવી પણ એમને માટે મુશ્કેલ છે. કેટ કેટલા અભાવો, કેટ કેટલી પીડાઓ, કેટ કેટલી વિષમતાઓ અને કેટ કેટલી વેદનાઓની વચ્ચે જેમના જીવનનો એક એક દિવસ નીકળતો હશે. એવા કોઈક આત્માના હૃદયની અંદર આપણે જો કોઈક શીતળતા ન ફેલાવી શકીએ, કોઈકનું દુઃખ દૂર કરીને એને ક્ષણવાર માટે પણ સુખની અનુભૂતિ ન કરાવી શકીએ, એનું દુઃખ આપણું દુઃખ બની જાય અને દ્રવિત થયેલી આપણી હૃદયની એ સંવેદનાઓ ક્યારેક આંખમાંથી આંસુ બનીને જો છલકાઈ ન જાય, લાવ એનું દુઃખ દૂર કરી દઉં, મારાથી જોયું જ નથી આનું દુઃખ, મારી જેવી ચેતનાથી વિલસતો આ આત્મા આટલો બધો બિચારો પીડાઈ રહ્યો છે, મારી સંપત્તિ શું કામની, મને મળેલી શક્તિ શું કામની, મને મળેલા સંયોગો શું કામના, મને મળેલી ઓળખાણો શું કામની, જો હું કોઈકના આત્માને શાંતિ ન આપી શકતો હોઉં તો, કોઈકનું દુઃખ દૂર ન કરી શકતો હોઉં તો ધૂળ પડી મારા જીવનમાં, આ ભાવ આપણા અંતરમાં ના આવે અને એનું દુઃખ દૂર કરવા માટે આપણે દોડી ન જઈએ, તત્પર ન બની જઈએ, આપણા સુખો સ્વાર્થો અહંકારો અને કાર્યો બધું જ બાજુ ઉપર મૂકીને આપણે એક કાર્યમાં ક્યારેક પણ જો લાગી ન જઈએ તો જ્ઞાની પુરુષો એમ કહે છે કે હારિયો જન્મો, આ જન્મ હારી ગયો છે માણસ. જે કરુણાની આરાધનાથી તીર્થંકરો તીર્થંકર થયા છે, જગતના જીવોના દુઃખો જોઈને જેમનું હૃદય દ્રવિત થઈ ઉઠ્યું, આટલી બધી પીડાઓથી પીડિત છે આ વિશ્વ, લોકો આવા આવા અજ્ઞાનના કારણે, સ્વાર્થના કારણે, અહંકારના કારણે, અપેક્ષાઓના કારણે, ભોગવાસનાઓના કારણે કેટ કેટલી રીતે પીડાઈ રહી છે આ દુનિયા. લાવ લાવ સૌના દુઃખ દૂર કરી દઉં, સૌને સાચી સમજણ આપી દઉં, સૌને શાંતિના સાચા માર્ગે ચડાવી દઉં, આ કરુણા ભાવના તીવ્રતાએ પહોંચી ત્યારે જે તીર્થંકર તીર્થંકર થયા છે, એ તીર્થંકર તીર્થંકર થયા પછી જગતના જીવોના દુઃખ દૂર કરવાની પ્રેરણા ના આપે એવું બની જ ન શકે. સૌથી પહેલું કર્તવ્ય આ બતાડ્યું છે, દીન દુઃખીના દુઃખોનો ઉદ્ધાર કરો, કોઈકની આંતરડી ઠારો, કોઈકનું પેટ ઠારો, કોઈકનું મન ઠારો. કોઈક પેટની આગથી બળતું હોય છે, કોઈક હૃદયની પીડાઓથી બળતું હોય છે અને કોઈક અજ્ઞાનના કારણે, ખોટી કલ્પનાઓ કરીને, ખોટી ભ્રમણાઓમાં રાચવાના કારણે, ખોટા પૂર્વગ્રહો બાંધી બાંધીને, કોઈકની પ્રત્યે અણગમાઓ કરી કરીને દાજતા હોય છે. આ દુનિયા દાજી રહી છે, બળતરાઓ ભયંકર છે ચારે બાજુ, કોઈ બકાત નથી એમાંથી. અને એવી કોઈકની બળતરા જો આપણે ઠારી ન શકીએ, ક્યારેક ક્યારેક એની પાસે જઈ અને આપણો વાત્સલ્ય ભર્યો હાથ જો એના માથે ફેરવી ન શકીએ, આપણા કપડાનો એકાદો ખૂણો એની આંખના આંસુ લૂછીને જો આપણે ભીનો ન કરી શકીએ, તો સમજી લેજો કે હજી આપણે પ્રભુના ધર્મને પામવાને માટે લાયક જ નથી બન્યા. ન કયમ દેણું ધર્મ, પહેલી વાત. અને ત્યાર પછી બીજા નંબરમાં કીધું કે જેને દીન દુઃખી સર્વ જીવો પ્રત્યે આટલી બધી કરુણા હોય એને, એને આ જે વિતરાક પ્રભુ મળ્યા છે, એને વિતરાક પ્રભુનો જે ધર્મ મળ્યો છે એનું ગૌરવ જેના હૃદયમાં હોય, એને એ પ્રભુના ધર્મને પામેલો સાધર્મિક તો કેટલો વાલો લાગે. અને એવો કોઈ મારા પ્રભુના ધર્મનો આરાધક, મારા પ્રભુનો ભક્ત, હું જે ધર્મની આરાધના કરું છું એ જ ધર્મની આરાધના કરનારો કોઈ સાધર્મિક, અને એ પણ કોઈક અભાવોથી પીડાય, મારે ત્યાં બધું જ હોય અને એને ત્યાં કોઈ ઠેકાણા ન હોય, ના 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 ના, તો અમે પર્વ પર્યુષણ આરાધ્યા કેમ કહેવાશે? આપણું હૃદય કૂણું ના થાય આ બધી વાતો સાંભળીને, સંવેદનશીલ ના બને, કરુણાથી ભીનું ભીનું ના બને, કોઈકના દુઃખે દુઃખ આપણે અનુભવીએ એવી સંવેદના અને સમ અનુભૂતિ સહાનુભૂતિ આપણા અંતરમાં ન પ્રગટે, તો આ પ્રવચનો, આ તપશ્ચર્યાઓ, આ પ્રતિક્રમણો, આ આરાધનાઓ એ બધું જ માત્ર એક સ્થૂલ ક્રિયા બની જશે, એ શુદ્ધ ધર્મ નહીં બની શકે.
ધર્મ હૃદયનું પરિવર્તન કરનારો હોવો જોઈએ. ભાવની વિશુદ્ધિ થાય અને શુભ ભાવોની વૃદ્ધિ થાય એ છે ધર્મનું પરિણામ. દીન દુખીની કરુણા કરવાની છે અને સાધર્મિકોની ભક્તિ કરવાની છે. યાદ રાખજો, સાધર્મિકોની કોઈ કરુણા નથી કરવાની, સાધર્મિકોની દયા નથી રાખવાની. બિચારા બહુ દુઃખી છે, બિચારા કહીને પાપ બાંધશો નહીં. અમારો કોઈ સાધર્મિક બિચારો નથી, ભલે ને એની પાસે કંઈ ન હોય છતાં એ મહાન પુણ્યશાળી છે. એને ભગવાન મળ્યા, જૈન કુળમાં જન્મ મળ્યો, પુણ્યશાળી આત્માને બિચારો કહીને પાપમાં પડવાની ભૂલ નહીં કરતા કોઈ દિવસ. બિચારા સાધર્મિકો બોલાય જ નહીં આપણાથી. આપણને ખરેખર એમ લાગતું હોય કે ના, એ સાધર્મિક કંઈક નબળો છે, તો એને બિચારો કહેવાની જરૂર નથી. એને એને ખબર પણ ના પડે એ રીતે એને વ્યવસ્થિત કરી દેવાની જરૂર છે. આજે એના કોઈ છોકરાઓને ભણવાની તકલીફ છે, એના કોઈક વડીલોને સારવાર પૂરેપૂરી નથી લઈ શકે એવી અનુકૂળતા નથી એની પાસે કે એના વડીલોની એ સાચી સારવાર કરાવી શકે. એના ઘરમાં રોજ વ્યવસ્થિત રીતે રોટલી, દાળ ભાત, શાક, ગરમ ઘીથી ચોપડેલી રોટલી એ ખાઈને પોતાના શરીરનું પોષણ કરી શકે એટલી તાકાત નથી એનામાં. તો લાવ, એ માટે હું શું કરી શકું એમ છું? હું કોઈ છોકરાઓનું ભણતર પૂરું કરાવી શકું એમ છું? હું કોઈક એના વડીલોની કે એના કોઈક સ્વજનની બીમારીને દૂર કરવા માટે કંઈક ઉપયોગી બની શકું એમ છું? મારી કોઈ ઓળખાણથી, મારી કોઈ લાગવગથી, મારી કોઈક સંપત્તિથી, મારી કોઈક સેવાથી, અને કદાચ એ પણ સંયોગો ન હોય પૈસા વગેરેના તમારી પાસે, તો કમસે કમ એવા કોઈકની પાસે જઈને થોડોક સમય પણ આપી શકું એમ છું, સહાનુભૂતિ વ્યક્ત કરી શકું એમ છું કે ભાઈ કંઈ કામકાજ હોય તો કહેજો, લાવ તમારું માથું દબાવી આપું, તમારે કંઈ દવા લાવવી છે. માજી, મને ખબર છે તમારી પાસે પૈસા તો છે પણ તમારા ઘરમાં કોઈ નથી, હું જાણું છું, અને તમે આવા ઉંમરે અત્યારે ક્યાં બજારમાં જશો, ક્યાંક ટક્કરે ચડી જશો. લાવ, તમારે કોઈ દવા લાવવી હોય હું બજારમાં જાઉં છું, લાવ લઈ આવું, કંઈ ફ્રૂટ લાવવું છે, શાકભાજી લાવવા છે, એના પૈસે એનું કામ કરી આવો અને લાવીને એના ઘરમાં આપી દો. સેવા થઈ જશે, સેવા પૈસાથી જ થાય છે એવું જરૂરી નથી માનવું. પૈસા વગરનો માણસ પણ સેવા કરી શકે છે. ભાવના હોવી જોઈએ આપણને સાધર્મિકો પ્રત્યે, સદભાવ હોવો જોઈએ કે આ મારા પ્રભુનો સાધર્મિક છે. એક બહુમાનની દ્રષ્ટિ હોવી જોઈએ એને જોવાની, આંખમાં અમી હોવું જોઈએ. નકયમ દીણુધરણમ નકયમ સામ્યાણ વચ્છલમ, અને એ બે ક્યારે થાય? એક જ ત્રીજું કાર્ય થયું હોય તો થાય. હિયમી વીયરાઓ નધાર્યો હાર્યો જમ્મો, હૃદયમાં જેણે વિતરાગ પ્રભુને ધારણ નથી કર્યા એ આ જન્મ હારી ગયો છે. બધું કરીને શું કરવાનું છે? મંદિરમાં તો ભગવાનને પધરાવ્યા, હૃદય મંદિરમાં વિતરાગની સ્થાપના કરી છે ખરી? હૃદય મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી ખરી? 5 લાખ 15 લાખ કે 50 લાખ બોલીને એક દેરાસરમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી દો, એના કરતા વધુ કિંમત છે હૃદયની અંદર પૂરેપૂરા ઉત્કૃષ્ટ ભાવથી પ્રભુની પ્રતિષ્ઠા થઈ જાય, પ્રભુની સ્થાપના થઈ જાય, એનું મૂલ્ય ઘણું વધારે છે. અમને બહુ સરસ લાભ મળી ગયો ભગવાનની પ્રતિષ્ઠાનો, સારી વાત છે. જિનાલયમાં પ્રભુની પ્રતિષ્ઠા કરી બહુ સારી વાત છે, પણ એના કરતા ઊંચી વાત એ છે કે તે તારા હૃદયમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી, તે તારા જીવનના સાથી પ્રભુને બનાવ્યા છે. જ્યાં તું જાય, જે કંઈ તું વિચારે, જે કંઈ તું કરે, એ પ્રત્યેક તારા મન વચન કાયાના કાર્યોની અંદર પ્રભુ તારી સાથે હોય એવો જીવનનો સાથ એ પ્રભુની સાથે બાંધ્યો છે. ગમે તેવી પરિસ્થિતિમાં ક્યાંક દુર્ભાવોમાં ગબડતા હોઈએ ત્યારે પ્રભુ આપણો હાથ જાળી લે એવી પ્રભુની કૃપાનું પાત્ર આપણે બન્યા છીએ. શેનો આનંદ માણીએ છીએ આપણે? શેનો આનંદ માણીએ છીએ? 3 કાર્ય કીધા છે, જન્મને સફળ બનાવવું હોય તો આ 3 કાર્યો કરવા પડશે. દીન દુખીના ઉદ્ધાર કરો, સાધર્મિકોની ભક્તિ કરો, અને હૃદયમાં વિતરાગ પ્રભુની પ્રતિષ્ઠા કરો. હૃદયમાં ધારણ કરી લો પ્રભુને, હૃદયને મંદિર જેવું બનાવવું પડે, મંદિરમાં પ્રભુની પ્રતિષ્ઠા થાય. ગંદકી હોય ત્યાં પ્રભુ ન પધારે. હૃદયને પવિત્ર બનાવો, શુભ ભાવોથી મહેકતું બનાવો, અને એવા હૃદય મંદિરની અંદર પ્રભુની પ્રતિષ્ઠા કરો. પ્રભુ હું તમારો સેવક છું, પ્રભુ હું તમારા ચરણે છું, હું તમારા શરણે છું, પ્રભુ તમે મારી રક્ષા કરો.
ચારે બાજુ કર્મના ઝંઝાવાતોથી ઘેરાયેલો છું, અનાદિકાળની દુર્ભાવનાઓ અને વાસનાઓથી પીડાયેલો છું, પ્રભુ અનાથ છું, આજે તમારા શરણે આવ્યો છું, એકાદુ કૃપાનું કિરણ એવું નાખી દો પ્રભુ કે મારી વાસનાઓ ભૂક્કો રહી જાય, પ્રભુ કોઈ કૃપા એવી વરસાવી દો કે મારો સ્વાર્થ અને અહંકાર નામશેષ થઈ જાય, પ્રભુ તમારા જેવી વિતરાગતા મારા હૃદયમાં પણ ક્યાંક સ્પર્શી જાય, બસ એટલી જ કૃપા કરો પ્રભુ, મારે બીજું કાંઈ જોઈતું નથી, આજે હું તમારી પાસે આ માટે આવ્યો છું, એવી દર્દભરી પ્રાર્થના કરતાં કરતાં આ પર્યુષણના દિવસોમાં કદાચ બે ફૂલ નહીં ચડાવો ભગવાનને તો ચાલશે, પણ પર્યુષણમાં એક દિવસ તો પ્રભુના ચરણે મસ્તક ઝુકાવીને આંસુના બે બુંદ ચોક્કસ ચડાવજો, જોજો એ દિવસની પૂજા તમારી સર્વોત્કૃષ્ટ પૂજા બની ગઈ હશે. ધારણ નથી કર્યા એ જન્મ હારી ગયો છે, અને એવા વિતરાગ પ્રભુને જેમણે જેમણે હૃદયમાં ધારણ કર્યા એ વિતરાગ પ્રભુના માર્ગે ચાલ્યા જતા મહામુનિઓને અને સદગુરુઓને જેણે હૃદયમાં ધારણ કર્યા, એ પ્રભુના કલ્યાણકારી ઉપદેશોને અને એમની વાણીને જેણે જેણે હૃદયમાં ધારણ કરી એ બધા જ આત્માઓ મહાન આત્માઓ બની ગયા અને ઇતિહાસમાં અમર બની ગયા છે. પ્રભુની એ ક્ષમાની દેશનાને જાગૃતિની પ્રેરણાને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ કેવી ઝીલી હશે કે એક ક્ષણ પહેલા જે સાતમી નારકીમાં જવા માટે તૈયાર થઈ ગયો એ આત્મા એક જ ક્ષણમાં પાછો જાગૃત થઈ જાય. ભગવાનની વાણી, સમયમ ગોયમ માપમાય ગૌતમ, એક ક્ષણ પણ પ્રમાદના ન વિતાવીશ, જાગૃતિ વિનાની ન વિતાવીશ, એ એ પ્રેરણાને પ્રસન્ન ચંદ્ર રાજર્ષિએ કેવી ઝડપી લીધી હશે કે આગલી ક્ષણે સાતમી નારકી, બીજી ક્ષણે સર્વાર્થ સિદ્ધ વિમાન અને ત્રીજી ક્ષણે કેવળ જ્ઞાન. આ મનની ગતિને જરાક વિચારવાની જરૂર છે. એક એક મહાપુરુષો અદ્ભુત કથાઓ છે એમના જીવનની, કેવી કેવી સાધનાઓ, કેવી કેવી સિદ્ધિઓ, અને એ સિદ્ધિ મળ્યા પછી પણ કેવી કેવી નમ્રતા ભરેલી એમની જીવનની પરિણતિઓ આ એ મહાપુરુષોના જીવનમાંથી જ્યારે આપણે જોઈએ ત્યારે એ મહાપુરુષોના ચરણોમાં મસ્તક ઝૂકી જાય કે આપણે આવા ક્યારે બની શકશું, સાત ભવે પણ થઈ શકશું, એવો એક પ્રશ્ન આપણા મનમાં ઊભો થાય. ભગવાન મહાવીરની પરંપરામાં થઈ ગયેલા કયા કયા મહાપુરુષની વાત કરવી? હું તો જ્યારે ચોપડી લઈને બેસું છું હમણાં અઠવાડિયાથી, તો એમ થાય કે આલો કે આલો, આલો કે આલો, આલો કે આલો, દ્વિધામાં પડી જવાય એવા એક એક મહાપુરુષોના જીવન પ્રસંગો છે, એવી એક એક અદ્ભુત ઇતિહાસ કથાઓ છે. આજે આજે મારે ભગવાન મહાવીર પછીના 300 વર્ષ પછીની એક વાત કરવી છે તમને. ભગવાન મહાવીરની લગભગ 10મી પાઠ પરંપરામાં આવેલા એક મહાપુરુષની વાત કરવી છે. દરેક તીર્થંકરો ધર્મતીર્થની સ્થાપના કરે અને ધર્મતીર્થની સ્થાપના કર્યા પછી જ્યારે એમનું આયુષ્ય પૂર્ણ થવાનું હોય ત્યાર પછી જિન શાસનના નાયક પદે કોઈકને કોઈકની નિમણૂકો થતી જાય. ભગવાન મહાવીરની પહેલી પાટે જેમ કે સુધર્મા સ્વામી આવ્યા, સુધર્મા સ્વામીને જ્યારે એમ લાગ્યું કે હવે મારું આયુષ્ય પૂર્ણ થવાનું છે ત્યારે આ જિન શાસનની ધુરા મારે કોઈકને સોંપી દેવી જોઈએ, એટલે સુધર્મા સ્વામીએ પોતાની પાટે જંબુ સ્વામીની સ્થાપના કરી. જંબુ સ્વામી એમનું કાર્ય બજાવ્યું, જિન શાસનની બરાબર સુરક્ષાની જવાબદારી સંભાળી, શાસન પ્રભાવના કરી, અનેક લોકોને ધર્મ પમાડ્યા, બધું જ કાર્ય કરતાં કરતાં એમને એમ લાગ્યું કે હવે મારું જીવન પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે તરત જ એમને પોતાની પાટે પ્રભવ સ્વામીની સ્થાપના કરી. ભગવાન મહાવીરની પાઠ ઉપર પહેલાં સુધર્મા સ્વામી આવ્યા, પછી જંબુ સ્વામી આવ્યા, પછી પ્રભવ સ્વામી આવ્યા, પછી સ્વયંભવ સૂર્ય આવ્યા, પછી યશોભદ્ર સૂર્ય આવ્યા, પછી ભદ્રબાહુ સ્વામી આવ્યા, પછી સ્થુલીભદ્રજી આવ્યા, પછી આર્ય મહાગીરી આવ્યા, પછી આર્ય સુવસ્તી આવ્યા, અને પછી વૃદ્ધવાદી સૂર્ય આવે છે. જે વૃદ્ધવાદી શ્રી મહારાજની મારે તમને વાત કરવી છે એ ભગવાન મહાવીરની 10મી પાઠ પરંપરાના સમયમાં થયા છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 245 વર્ષે સ્થુલીભદ્રજીનો જ્યારે સ્વર્ગવાસ થયો ત્યારે સ્વર્ગવાસ પામતા પહેલા એમણે પોતાની આ જીન શાસનની ધુરા કોને સોંપવી એ પોતાના જ્ઞાનથી, કારણ કે 10 પૂર્વનું જ્ઞાન તો એમણે પ્રાપ્ત કરેલું હતું, 9 પૂર્વનું અર્થ સહિત અને બાકીના પૂર્વનું સૂત્રથી એમ એ પણ 14 પૂર્વધર્મ પુરુષ હતા, અને એમણે પોતાના દિવ્ય જ્ઞાનથી જોઈને આર્ય સ્વસ્તી અને આર્ય મહાગીરી નામના બે મુનિઓને સંયુક્ત રીતે કે તમારે બે ભેગા મળીને આ સંઘનું સંચાલન કરવાનું છે,
અને આર્ય સ્વસ્તી અને આર્ય મહાગિરી એ ભગવાન મહાવીર દેવની પરંપરામાં ધુરા સંભાળવા લાગ્યા. સ્વસ્તી મહારાજ સ્વર્ગવાસ પામતા પહેલા પોતાની પાટે પાછા આગળ આર્ય સુસ્થિત અને સુપ્રતિબદ્ધ નામના બે આચાર્યોને સ્થાપિત કરતા ગયા અગિયારમી પાટે, અને એમની પછી અલગ અલગ પરંપરાઓ ચાલી અને એ જુદી જુદી પરંપરાઓમાં જુદા જુદા આચાર્યો કેટલાક ફાંટાઓ પડ્યા અને એમાં જુદા જુદા આચાર્યો થયા. એમાંના એક આચાર્ય લગભગ ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ 300 વર્ષે સ્કંદિલ સુરી નામના એક આચાર્ય થયા. એ સ્કંદિલ સુરી વિહાર કરતા 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 પાટલીપુત્ર બાજુથી આ બાજુ આવતા 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 ગુજરાત બાજુ પધાર્યા છે અને ગુજરાતમાં વિહાર કરતા કરતા જઈ રહ્યા છે. કોસલ નામનું એક ગામ આવે છે અને ત્યાં એ ગામની અંદર રહેતો એક અત્યંત સુખી ઘરનો બ્રાહ્મણ જેનું નામ હતું મુકુંદ, એ મુકુંદ નામનો બ્રાહ્મણ એ આચાર્ય નામ જતા જોયા, પણ આચાર્યની મુખમુદ્રા, સૌમ્ય મુખમુદ્રા, ધીર ગંભીર ચાલ, એમનું સંયમનું તેજ, આ બધું જોઈને બ્રાહ્મણ પ્રભાવિત થઈ જાય છે. પ્રભાવિત થઈને એમની પાછળ પાછળ જાય છે, જ્યાં ઉપાસનામાં ઉતર્યા છે ત્યાં પહોંચે છે, આચાર્યના ચરણોમાં બેસે છે, એમનો સત્સંગ કરે છે, એમનો સમાગમ કરે છે, આનંદ આવે છે. બીજા દિવસે જાય છે, ત્રીજા દિવસે જાય છે અને ત્રણ જ દિવસનો સત્સંગ અને મુકુંદનો આત્મા વૈરાગી બની જાય છે, જૈન ધર્મનો રાગી બની જાય છે. સાચા સાધુ પુરુષનો ઘડીકનો પણ સંગ થઈ જાય ને તો એ આપણો રંગ બદલી નાખે. એટલા માટે તુલસીદાસજી જવાને પણ કેવું પડ્યું કે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. વધારે સમય ન હોય તો કંઈ વાંધો નહીં. તુલસીદાસજી કહે છે જીવનને ધન્ય બનાવવું હોય તો હંમેશા સાધુ પુરુષનો સંગ કરતા રહેજો. તુલસીદાસજી કહે છે એક ઘડી 24 કલાકમાં આખા દિવસમાં એક ઘડી સાધુનો સમાગમ કરી લો. એક ઘડી એટલે કેટલા? એક દિવસના કલાક કેટલા? 24 કલાક. આપણા સામાયિક કેટલી ઘડીનું? 2 ઘડીનું. એટલે કેટલી મિનિટનું? 48 મિનિટનું 2 ઘડી. તો એક ઘડીની કેટલી મિનિટ થઈ? 24. તુલસીદાસજી વધારે માગતા જ નથી, 24 કલાકના 24 મિનિટ માગે છે, કલાક દીઠ એક મિનિટ. કે ભાઈ 23 કલાક અને ખાલી 24 જ મિનિટ કાઢી નાખો 24 કલાકમાંથી 36. મારું ગણિત ભણેલો નથી, તમે બોલતા જજો. 23 કલાક અને 36 મિનિટ તું જાણ ને તારો સંસાર જાણે ને તારી ઉપાધિઓ જાણે, મુક માથાકૂટ. કલાક દીઠ એક મિનિટ આપી શકે એમ છે કોઈ? એક ઘડી ખાલી 24 કલાકમાં 24 મિનિટ સાધુના સમાગમ માટે કાઢ, સંતના સમાગમ માટે કાઢ, સંતના ચરણોમાં બેસી જા, એકાદી દ્રષ્ટિ એવી આપી દેશે ને તારું કલ્યાણ થઈ જશે. એટલે સંસારી જીવો તો બહુ પાક્કા. પહેલેથી તુલસીદાસજી આટલી ઉદારતા દેખાડી એટલે સમજી ગયો કે આ દયાળુ માણસ લાગે છે. બાપજી આપની બધી વાત સાચી, પણ ખરેખર એવી જંજાળમાં ફસાયેલા છીએ ને, 24 કલાકમાં 24 મિનિટ પણ કાઢવી અમારા માટે મુશ્કેલ છે સાહેબ. કંઈક કરુણા કરો, થોડું કન્સેશન. એ પેલા એ કીધું 24 કલાકમાં 24 મિનિટ તો નહીં થાય, સંતો હંમેશા દયાળુ હોય. તરત તુલસીદાસજી 50% કન્સેશન કરી આપ્યું. એક ઘડી આધી ઘડી, ચાલ ભાઈ અડધી ઘડી મૂકને, રાત તું જવા દે, દિવસના 12 કલાક છે ને 12 મિનિટ કાઢ ને તો એ તારું કલ્યાણ થઈ જશે. એટલે પછા જોયું કે હો આ તો બહુ જલ્દી ડિસ્કાઉન્ટ મળે છે, હજી કેટલું મળે છે જોઈએ. બાપજી 12 મિનિટ બહુ મુશ્કેલ, એમ એટલી પણ નહીં કાઢી શકે. કાંઈ વાંધો નહીં, એક ઘડી આધી મેં પુનિયાદ, ચાલ જવા દે, અડધાની અડધી કરી નાખ, 5-6 મિનિટ તો કાઢ્યા. સાધુઓને છેતરવામાં કંઈ તમે લોકોએ બાકી રાખ્યું છે? સાધુઓની સરળતાનો લાભ લઈ લઈને
બિચારા સાધુઓ ભલા પોડા હોય, સંસારનો અનુભવ હોય નહીં એમને, અને વાણિયા હોય હોશિયાર, એટલે મહારાજ બિચારા તરત જ વાતમાં આવી જાય. હા બિચારા બહુ જંજાળમાં છે, કઈ નહીં, જવા દો જવા દો જવા દો, આ જવા દો, એનો લાભ જ ઉઠાવો તમે. એક ઘડી આધી ઘડી આધી મે પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. અરે થોડી ક્ષણ પણ રોજ સાધુની પાસે પાંચ મિનિટ પણ બેસો ને, કરોડો અપરાધો કપાઈ જશે. ક્યારેક જીવનમાં એવી કોઈ કંઈક ચીમકી મળી જશે, એવી કોઈક એકાદી પ્રેરણા મળી જશે, એવું કોઈક એકાદું એમનું દર્શન મળી જશે. અરે સાધુને ખાલી તમે દર્શન કર્યા કરો ને, એમની પ્રવૃત્તિઓ એ કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, બીજા સાથે કેવી રીતે વર્તે છે, એમાંથી જીવનની ઘણી બધી શીખ મળી જાય તમને, અને આપણા અપરાધો કપાઈ જાય. સાધુનો ગળીભરનો સંગ વાલિયા લૂંટારાને વાલ્મીકી બનાવી શકે છે. સાધુ પુરુષના સમાગમના ચમત્કારો કેવા અદ્ભુત ચમત્કારો છે, એવા સાધુ પુરુષનો સમાગમ કરતા રહો. મુકુંદ નામનો પેલો બ્રાહ્મણ ત્રણ દિવસ સુધી સ્કંદિલસુરી મહારાજની પાસે જાય છે, અને એનો સમાગમ કરતા કરતા એને એને અંતરમાં વૈરાગ્ય જાગી જાય છે, અને એને એમ થઈ ગયું કે ધર્મ તો જૈન ધર્મ જ સાચો છે. શું આ મહાપુરુષ, શું એમનું જીવન, શું એમની વાતો કેટલી તર્કબદ્ધ, કેટલી લોજિકલ, કેટલી સાયન્ટિફિક, કેટલી જીવનસ્પર્શી અને કેટલી વ્યવહારુ. આવો સરસ ધર્મ મળતો હોય તો એને જ સ્વીકારી લેવો જોઈએ મારે. અને એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો મુકુંદ નામનો બ્રાહ્મણ ત્રણ દિવસના સમાગમ પછી સ્કંદેશ્વરી મહારાજના ચરણોમાં જીવનનું સમર્પણ કરે છે અને જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી લે છે. મુકુંદ બ્રાહ્મણ હવે મુકુંદ મુનિ બની ગયા, જૈન સાધુ બની ગયા છે. પોતાના ગુરુ મહારાજની સાથે વિહાર કરે છે, એક ગામથી બીજે ગામ વિચરતા રહે છે, સાધુ જીવનની સાધના કરતા રહે છે. મોટી ઉંમર છે, સુખી પરિવારમાંથી વૈરાગી થઈને દીક્ષા લીધેલી છે, પણ હવે સંસારને ભૂલી ગયા છે, સાધનામાં જ મન પરોવ્યું છે. પણ ગુરુ મહારાજની સાથે બીજા ઘણા બધા શિષ્યો છે, યુવાન પણ છે, બહુ અધ્યયન પણ કરે છે, અને એ બધાને ભણતા જોઈને મુકુંદ મુનિને થાય છે કે જ્ઞાન વિના તો જીવનમાં બધું જ નકામું છે, જ્ઞાન મેળવ્યા વિના તો ચાલશે નહીં, એટલે જ્ઞાનની પીપાસા જાગે છે અને એ પણ ભણવાનું શરૂ કરે છે, ગાથાઓ ગોખવા લાગે છે. ઉંમર મોટી છે, યાદ રહેતું નથી, એટલે જોર જોરથી ગોખે છે શાસ્ત્રની ગાથા ગુરુ મહારાજ પાસેથી લઈ અને જોરથી બોલીને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરે છે. ધમ્મો મંગલ મુક્કિટમ, ધમ્મો મંગલ મુક્કિટમ, ધમ્મો મંગલ, આમ જોરથી બોલે એટલે બીજા સાધુઓને ડિસ્ટર્બન્સ થાય છે, અને જ્ઞાનની પીપાસા એટલી જાગી છે કે આખો દિવસ નવરા પડ્યા નથી ને ગોખવાની વાત, નવરા પડ્યા નથી ને ગોખવાની વાત. જીવનમાં જેટલું જ્ઞાન મેળવાય એટલું મેળવવું છે, બસ જ્ઞાન સિવાય બધું નકામું છે. જોર જોરથી બોલે એટલે હવે સાધુઓને ડિસ્ટર્બ થવા લાગ્યો. બે ચાર દિવસ ગયા, સાધુઓ ગુરુ મહારાજ પાસે ગયા કે સાહેબ આ મુકુંદ મુનિને સમજાવો, આખો દાડો રાડો પાડી પાડીને ગોખે છે, અમને ડિસ્ટર્બ થાય છે, પછી અમારું મન વિક્ષિપ્ત થાય છે, અમારાથી ભણાતું નથી, એમને કહો શાંતિથી ભણે. ગોખવા માટેની પણ કેટલીક સિસ્ટમ હોય છે, તમને કહું, ગાથા ગોખવી હોય ને યાદ રાખવી હોય તો ગમે તેમ યાદ ન રહે, એની એની સિસ્ટમ હોય છે. તમે બોલીને ગોખો તો તમને જલ્દી યાદ રહેશે, તમે ખાલી આમ ચોપડી લઈને મનમાં ગોખ્યા કરશો તો યાદ નહીં રહે. અમે નાના હતા, ગુરુ મહારાજની પાસે રોજની રોજ 10 ગાથા નવી ગોખવી પડતી હતી, પછી પાણી મોઢામાં નાખવા મળતું હતું, રોજ નવા 10 શ્લોક કંઠસ્થ કરીને ગુરુ મહારાજને સંભળાવવાના નિયમ હતો. પણ જેવા દેરાસરેથી સવારે દર્શન કરીને આવીએ એટલે ગોખવા બેસી જઈએ ચોપડી લઈને, પહેલાં તો આમ બેસતા હતા, અને પછી આમ બેસીએ એટલે ઉપાશ્રય મોટો હોય, સાધુઓ ઘણા હોય અમારા ગુરુ મહારાજની સાથે, તો અમે 50-60-70 સાધુઓ કાયમ રહીએ, એટલે કોઈક સાધુ આમ જતા હોય, કોઈક કંઈક કરતા હોય, કંઈક એટલે આપણે ડાફોડિયા મારતા થઈએ, એટલે ગુરુ મહારાજે તરત જ એ ડાફોડિયા કેમ મારે છે, ધ્યાન ક્યાં છે તારું, ઊંધો બેસી જતો દિવાલ તરફ, એટલે ભીંત સામે મોઢું કરીને બેસાડે ઊંધા,
પાછળ શું થાય છે દેખાય જ નહીં. ઇન્દ્રિયોનો પ્રત્યાહાર નહીં કરો ત્યાં સુધી મનની એકાગ્રતા નહીં આવે. આંખમાં દેખાતું બધું બંધ થઈ જવું જોઈએ, નહીં તો આંખ ભટકાય જ કરે કે આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે. દાફોડિયા મારવાના જ બંધ. આ તો દેરાસરમાં માળા ગણતા હોય કેવી સાડી પહેરી છે, મસ્ત સાડી છે. ત્યાં બીજા બેન આવ્યા, લેટેસ્ટ ડિઝાઇનનું ઘરેણું બનાવ્યું છે, આ સેટમાં પૂછવું પડશે ક્યાં બનાવ્યો. નૌકાર નૌકારના ઠેકાણે રે, માળા જ ફર્યા કરતી હોય, મણકા જ. બાકી કોણે કેવી સાડી પહેરી છે, કોણે કેવું ઘરેણું પહેર્યું છે, કોણ ક્યાં પાટલો રખડતો મૂકે છે, આપણે સુપરવિઝન જ કરતા હોઈએ. અને એવી માળામાં કંઈ ભલેવાર આવે બી, માળા ફરે છે, મણકા ફરે છે, મનનો મણકો ફર્યો. એટલે તો એક કવિને કહેવું પડ્યું કે માળા મુજસે લડ પડી, માળા મુજસે લડ પડી, મૂરખ શું ફેરવે મોય, મને હું ફેરવ્યા કરે છે, માળા મુજસે લડ પડી, મૂરખ શું ફેરવે મોય, મન ફિરાલે જગત સે તો પાર ઉતારું તોય. મન ફિરાલે જગત સે તો પાર ઉતારું તોય. તારું મન ફેરવ ને મને હું ફેરવ્યા કરે છે, મન તો ફરતું જ નથી. હા, અહીંયા તમે જુઓ ને તો તમને ઘણું મળે સેમ્પલ જોવા. કોઈક હાથમાં અહીં વ્યાખ્યાન બી સાંભળતા હશે, કોઈક ભાગ્યશાળી હાથમાં માળા પણ હશે, મને એવા દર્શન થાય બધા. કાલે કર્યા તમે? હા, એક બાજુ માળાએ ચાલતી હોય, બીજી બાજુ વ્યાખ્યાને ચાલતું હોય, અને ત્રીજી બાજુ ડાફોડિયાએ ચાલતા હોય. એટલે માળા ગણતા ગણતા વ્યાખ્યાન સાંભળીએ એટલે નૌકાર મંત્રની આસાતમાનું પાપ લાગે, વ્યાખ્યાન સાંભળતા સાંભળતા માળા ગણીએ એટલે જીનવાણીની આસાતનાનું પાપ લાગે, અને દાફોડિયા મારીએ એટલે બંનેની આસાતનાનું પાપ લાગે. ભાઈ એ આપણે થોડી નિસ્બત, આપણે તો આ બે કલાકમાં બે સામાયિક થઈ જવા જોઈએ, ચાર માળા ગણાઈ જવી જોઈએ, અને મારા સરનું વ્યાખ્યાન સંભળાઈ જવું જોઈએ, અને બેનપણીઓ બધી મળી જવી જોઈએ, ફોર ઇન વન. એક સાથે ચાર કામ બે કલાકમાં પત્તા હોય તો હું ખોટો ભાઈ. કામ ખાવાની તો ચિંતા નથી, જઈને ખાવાનું જ છે ને. આપણે તો આપણો નિયમ કરો કે વ્યાખ્યાનમાં વક્તા ઉપર જ નજર રહેશે, ત્યાંથી જરાય નજર હટશે નહીં, આમ આમ ક્યાંય જોઈશ નહીં, નિયમ કરો. આ કોઈ કોઈ એક વ્યક્તિ વ્યાખ્યાન નથી વાંચતી, આ ભગવાનની વાણી છે, જીનવાણી છે, પ્રભુના શાસનની પરંપરાની વાતો છે, અને એની આસાધના એટલે જીનવાણીની આસાધના છે. એ ખ્યાલ ખરો આપણને? દુનિયાનો સર્વશ્રેષ્ઠ મંત્ર નૌકાર મંત્ર, ત્યારે તન મન જીવન બધું જ એકાગ્ર એમાં નૌકારમાં ન થાય, અને નૌકાર સાંભળતા સાંભળતા આપણું અડધું ધ્યાન વ્યાખ્યાનમાં જાય, અડધું ધ્યાન બીજા માણસોમાં જાય, તો આ મહામંત્રની આસાધનાનું મને પાપ લાગે, એવો ખ્યાલ ખરો આપણને? વિવેકની બહુ જરૂર છે, વિવેક. અમને ગુરુ મહારાજ ઊંધા બેસાડતા હતા ત્યારે રોજ સવારના પોરમાં 8 વાગ્યા પહેલા 10 ગાથાઓ આપી દેતા હતા કંઠસ્થ કરીને. દી માથું મોઢું કરો ભીત સામે અને ગોખો. પછી બીજી રીત, મોઢું ભીત સામે કરીને આમ ને આમ ગોખવાનું નહીં પાછું, પછી કહે કે ધૂણીને ગોખો, ધમ્મો મંગલ મુક્કીઠમ, ધમ્મો મંગલ મુક્કીઠમ. એટલે આમ આખામાં પરિણમી જાય અંગે અંગમાં. હા, નહીં તો પેલું આપણે અટકેલા હોય અને પેલું અટકી જ જાય જ્ઞાનથી. આ ગોખવાની બીજી સિસ્ટમ કે ભીત સામે મોઢું કરીને બેસવાનું, ધૂણીને ગોખવાનું હલીને, અને ધ્યાન કરવું હોય ત્યારે સ્થિર રહેવાનું, પણ જ્ઞાન મેળવવું હોય ત્યારે હલવાનું, કંઠસ્થ કરવું હોય ત્યારે, અને ત્રીજું બોલીને ગોખવાનું. તો તમને જલ્દી યાદ રહી જાય, ક્યારેક અખતરો કરી જોજો તમે. પેલા મુકુંદ મુનિ જોર જોરથી બોલીને ગાથાઓ ગોખે, સાધુઓને ભણવામાં તકલીફ પડે છે. સાધુએ ગુરુ મહારાજને ફરિયાદ કરી, ગુરુ મહારાજે મુકુંદ મુનિને બોલાવ્યા. મુકુંદ મુનિને કીધું કે મુકુંદ મુનિ, તમે જોર જોરથી ગોખો છો, એના કારણે બીજા સાધુઓને અંતરાય થાય છે, એમનું ધ્યાન વિક્ષિપ્ત થાય છે, એમને થોડીક તકલીફ પડે છે, માટે જરાક ઉપયોગ રાખો અને ધીમા અવાજે ગોખો, બહુ ધીમેથી ગોખો, બહુ જોરથી તમારે નહીં બોલવાનું.
મુકુંદ મુનિને થયું કે વાત તો સાચી છે, મારા કારણે બીજા સાધુઓને તકલીફ તો નહીં જ થવી જોઈએ. એક તો મારો આમ એક નાનાવર્ણીય કર્મનો ઉદય છે અને એમાં બીજા જ્ઞાન પ્રાપ્ત કરતા સાધુઓને હું તકલીફરૂપ કરીશ થઈશ તો મારો કર્મ વધારે બનતા હશે. બહુ ગુરુ મહારાજની ટકોરને પણ એમણે કેવી સીધી રીતે લઈ લીધી. મહાન આચાર્ય પ્રભાવક થવાના છે જે વૃદ્ધવાદી સુરી એ આ મુકુંદ મુનિ, પણ એ મહાનતાની ભૂમિકાએ પહોંચવા માટે પાયાના પહેલા આ બધા ગુણો હોય છે કે ગુરુની ટકોરને પણ સીધી રીતે લેવી અને એને માટે પણ શુભ વિચાર રાખવો, એનું ખરાબ ન લગાડવું કે ખોટું ન લગાડવું તો તમે મહાન બની શકો. ધીમે ધીમે ગોખવા લાગ્યા, ધીમે ધીમે ગોખે છે પણ યાદ નથી રહેતું. એટલે પછી વિચાર કર્યો કે કંઈ નહીં, રાતના ગોખીશ, ઊંઘવાનું ઓછું કરીશ. તો રાતના લઈને ધીમા અવાજે પણ બોલીને રાતના પાછા ગોખવા માંડ્યા, ધમ્મો મંગલ મુક્કીઠમ, ધમ્મો મંગલ મુક્કીઠમ, ધમ્મો મંગલ મુક્કીઠમ. તો રાતના સાધુઓની ઊંઘ બગડી પાછી. વળી સાધુઓ ગયા, સાહેબ દિવસે તમે શાંતિ કરાવી તો રાતની ઊંઘ બગાડી. ભાઈ સાહેબ અમે રાતના ઊંઘશો નહીં તો દિવસે અમારાથી ભણાશે નહીં. આ મુકુંદ મુનિને મહેરબાની કરીને કયો કે એના કરતાં નવકાર ગણે. હવે મોટી ઉંમરે ક્યાં કાંઠા ચડવાના હતા. આચાર્ય મહારાજ પાછા મુકુંદ મુનિને બોલાવ્યા, મુકુંદ મુનિ તમે દિવસે ભણો કે રાતે ભણો, તકલીફ તો થાય જ છે અને એમાં રાતના આપણે અવાજ કરીએ બોલીએ તો પક્ષીઓ જાગી જાય, એમની પણ નિદ્રા બગડે, એ પછી ક્યાંક ને ક્યાંક અફડાય ઉડવા જાય તો પણ આપણને દોષ લાગે. માટે શાંતિ પૂરેપૂરી જાળવવી જોઈએ. તમારી ઉંમર મોટી છે માટે હવે ભણવાનો સારું છે, પણ તમારો નથી કર્મના ઉદય છે તો કંઈ નહીં, આ મુનિરાજોની સેવા કરો અને ભણવાનું હમણાં રહેવા દો, એના કરતાં બસ ભગવાનનું નામ લ્યો તમે. ગુરુ મહારાજે મીઠાશથી એમને સમજાવ્યા, સાંભળી લીધું, પણ જ્ઞાનની પીપાસા એટલી છે કે એને ચેન પડતું નથી. વિચાર કરે છે કે ખબર નહીં મારા કેવા જ્ઞાનાવર્ણીય કર્મના ઉદય, કેવી જ્ઞાની પુરુષોની આસાધના કરી હશે કે આટલી મહેનત કરવા છતાં હું કંઈ જ્ઞાન મેળવી શકતો નથી, પ્રાપ્ત કંઈ યાદ રહેતું નથી. આ મારા જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયો મારે હવે કેવી રીતે તોડવા, વ્યથા જાગી છે. જ્ઞાન મેળવવાની પણ એક વ્યથા છે. મોટી ઉંમર થઈ તો શું થઈ ગયું, પણ જે કંઈ વર્ષો બાકી છે એમાં જેટલું પ્રભુનું જ્ઞાન મેળવી શકાય એટલું કંઠસ્થ કરવું, કાલે ગડપણ પૂરેપૂરું આવી જશે, બીમાર પડી જઈશ, કદાચ ત્યારે વાંચી નહીં શકું, કદાચ સાંભળી નહીં શકું, તો ગોખેલું હશે તો એનું ચિંતન ચાલશે અને એના કારણે મારી સમાધિ અખંડ રહેશે. માટે ગોખવું તો જોઈએ જ, મને કેમ યાદ નથી રહેતું. કેટલી જ્ઞાનની પીપાસા, વિચાર કરો. જીન શાસનના પ્રભાવક આચાર્ય એમને એમ નથી બની શકાતું. સાધુમાં જો જ્ઞાન મેળવવાની પીપાસા ન હોય તો એ સાધુ સાધુતાને કેવી રીતે દીપાવી શકે. અને જ્ઞાન તો અનંત છે, જ્ઞાનનો કોઈ પાર નથી. જીવનના અંતકાળ સુધી ભણ્યા કરીએ તો એ જ્ઞાન ખૂટે એવું નથી. બેચેન થઈ ગયા છે. સાધુઓને અપ્રીતિ થાય છે એ પણ ખોટું છે, એમને અંતરાય થાય છે એ પણ મારા માટે દોષનું કારણ છે, પણ જ્ઞાન મેળવ્યા વિના મારા આત્માને શાંતિ નથી. આ મારા જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયો મને બહુ પીડી રહ્યા છે, મારે એને કેમ તોડવા. ત્યાં એના મનમાં વિચાર આવે છે, સરસ્વતી દેવીની આરાધના કરું, જ્ઞાનની અધિષ્ઠાતા દેવી છે, એની જો કૃપા થઈ જશે તો જ્ઞાન ચડતું થઈ જશે. બસ મનમાં એક વિચાર આવ્યો. અને આ બધું ગુજરાતમાં વિહાર ચાલી રહ્યો છે. વિહાર કરતાં કરતાં ભૃગુ કચ્છમાં આવે છે, આજનું જે ભરૂચ કહેવાય છે એનું પ્રાચીન નામ હતું ભૃગુ કચ્છ, પછી નામ પડ્યું ભૃગુપુર અને હવે અત્યારે એનું નામ છે ભરૂચ. ભરૂચમાં આવ્યા છે, ભૃગુ કચ્છમાં પહોંચ્યા છે ગુરુ મહારાજની સાથે વિહાર કરતાં. અને ભૃગુ કચ્છમાં એક દિવસ સવારે પ્રભુના દર્શન કરવા માટે જિનાલયમાં જાય છે. પ્રભુના દર્શન કરતાં કરતાં ભરૂચનું જિનાલય એક એવી શક્તિપીઠ છે,
કદાચ તમને ખબર નહીં હોય એનો ઇતિહાસ કે કેટલું જૂનું છે. ઇતિહાસમાંથી જે ઉલ્લેખો મળે છે એ મુજબ અજિતનાથ ભગવાન જ્યારે વિચરતા હતા ત્યારે ભરૂચ ભૃગુ કચ્છમાં પધાર્યા હતા. ચંદ્રપ્રભુ સ્વામી આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુ એ પણ ભૃગુ કચ્છમાં પધાર્યા હતા અને એમણે ત્યાં આગળ તે વખતે એ નગરનું નામ હતું પ્રતિષ્ઠાનપુર અને પ્રતિષ્ઠાનપુરની અંદર એમણે ત્યાં આગળ પરમાત્માના જિનાલયનું નિર્માણ રાજા જીતશત્રુ પાસે કરાવ્યું હતું. અને એ પછી મુનિસુરત સ્વામી ભગવાનના વખતની અંદર મુનિસુરત સ્વામી ભગવાને ત્યાંનો રાજા એક યજ્ઞ કરી રહ્યો હતો અશ્વમેધ યજ્ઞ. અને અશ્વમેધ યજ્ઞની અંદર ઘોડાને હોમવાનો હતો અને મુનિસુરત સ્વામી ભગવાન પધાર્યા છે ભૃગુ કચ્છની અંદર વિહાર કરતા કરતા. એમને ખબર પડી કે પંચેન્દ્રિય જીવની હત્યા થવાની છે, હોમાઈ જવાનો છે અને કરુણામૂર્તિ એવા એ તીર્થંકરનો આત્મા દ્રવી ઉઠ્યો. રાજાની પાસે જાય છે, રાજાને પ્રતિબોધિત કરે છે, હિંસાને અટકાવે છે અને હોમવા માટે તૈયાર થયેલો જે ઘોડો એ ઘોડાને બચાવી લે છે. પછી મેં ગઈકાલે કહ્યું હતું તીર્થંકરની વાણીનો અતિશય જેવો કે પશુ પશુની ભાષામાં સમજી જાય, બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. મુનિસુરત સ્વામી ભગવાન એ ઘોડાને પ્રતિબોધિત કરે છે, એને પ્રતિબોધ આપે છે અને પ્રતિબોધ આપીને એને સમ્યક દ્રષ્ટિ બનાવે છે. મુનિસુરત સ્વામી ભગવાનની એ દેશના સાંભળીને એમનાથી પ્રતિબોધ પામીને અને ખબર પડી કે આયુષ્ય અલ્પ છે એટલે ઘોડો અણસણ સ્વીકારે છે અને મુનિસુરત સ્વામી ભગવાનના ચરણોમાં અણસણ સ્વીકારીને એ ઘોડો મૃત્યુ પામીને દેવલોકમાં દેવ થાય છે અને દેવલોકમાં પોતાના અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જ્યારે જુએ છે કે હું ક્યાંથી આવ્યો ત્યારે એને ખબર પડી કે આ ભૂમિની અંદર અણસણ કરીને મને આ દેવગતિ પ્રાપ્ત થઈ છે, હું તો હોમઈ જાત આગમાં પણ આ તીર્થંકર પ્રભુએ મને બચાવ્યો છે, મુનિસુરત સ્વામી ભગવાને મને બચાવ્યો છે, મારા એ પરમ ઉપકારી છે. એટલે દેવે પોતાની દૈવી શક્તિથી જિનાલયનું નિર્માણ કર્યું અને એમાં મુનિસુરત સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરાવી અને ત્યારથી એ તીર્થનું નામ અશ્વાવબોધ તીર્થ પડ્યું. અશ્વ એટલે ઘોડો, એને અવબોધ, એને કરાયેલો બોધ, એ બોધમાંથી મળેલી પ્રેરણા દેવગતિ અને દેવગતિમાંથી દેવે રચેલું આ તીર્થ એટલે અશ્વાવબોધ તીર્થ અને મુનિસુરત સ્વામી ભગવાનના આ તીર્થનું નિર્માણ થયું. ભરૂચ કેટલું પ્રાચીન, ભૃગુ કચ્છ ખરેખર શક્તિપીઠ છે. મૂર્તિપૂજક પરંપરામાં શ્રાવકો જે હશે એમને ખબર હશે કે આપણે ચૈત્યવંદન કરીએ એમાં જગચિંતામણિ સૂત્ર આવે. ચૈત્યવંદનનું કોની રચના છે જગચિંતામણિ જાણો છો? ગૌતમ સ્વામીએ રચેલી છે. એમાં પણ ભરૂચનો ઉલ્લેખ છે, ભરૂચ્છૈં મુનિસુભયં મુહરી પાસદૂર્ય ખંડણ. ભરૂચ્છૈં, ભરૂચ્છૈં એટલે ભરૂચ, મુનિસુભયં એમાં મુનિસુરત સ્વામી ભગવાનને વંદના. ગૌતમ સ્વામીએ પણ ભરૂચ તીર્થની સ્થાપના કરી છે અને એમાં મુનિસુરત સ્વામી અને વંદના કરી છે. ચૈત્યવંદનની અંદર ગૌતમ સ્વામી જેવા મહાન જ્ઞાની પુરુષ આટલા બધા તીર્થોમાંથી ભરૂચની ઉપર નજર નાખે એ ભરૂચની ભૂમિ કેવી હશે વિચાર કરો. એ મુનિસુરત સ્વામી ભગવાનનું જિનાલય કેવું પ્રભાવશાળી હશે, જે દેવ રચિત હોય ત્યાં દૈવી શક્તિ કેવી નિહિત થયેલી હશે અને એના પરમાણુઓ કેવા હશે. મુકુંદ મુનિ એ પછી તો ઘણો બધો ઇતિહાસ છે આખો ભરૂચનો, ભરૂચનો પાછો આખો ઇતિહાસ છે. એ પછી પણ ઘણા બધા ઝંઝાવાતો આવ્યા છે અને એમાં જુદા જુદા રાજાઓએ એનો જીર્ણોદ્ધાર કરાવેલો છે. સંપ્રતિ રાજાએ પણ ભરૂચનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે. રાજા વિક્રમાદિત્યએ પણ ભરૂચનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો અને નવું જૈન મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે. અને આગળ જતા હેમચંદ્રાચાર્યના વખતની અંદર મુસલમાનોએ એ મંદિરને નુકસાન પહોંચાડેલું હતું, તોડીફોડી ખતમ કર્યું હતું, ત્યારે ઉદયન મંત્રીના પુત્ર અંબળ અને બાહળ એ અંબળ મંત્રીને
પ્રેરણા આપીને પાછો એનો જીર્ણોદ્ધાર, ભરૂચના દેરાસરનો જીર્ણોદ્ધાર અંબળ મંત્રીએ પણ કરાવ્યો છે અને એની પ્રતિષ્ઠા હેમચંદ્રાચાર્ય કર્યાનો ઉલ્લેખ છે. કેવા કેવા મહાપુરુષો ક્યાં ક્યાં પહોંચ્યા છે, જૈન ઇતિહાસની આપણને ક્યાં કઈ ખબર જ છે. ભરૂચ તો એમને એમ જઈ આવ્યા હશું, દર્શન કરી આવ્યા હશું, પણ અહીં આવા આવા મહાપુરુષોના પરમાણુઓ પડેલા છે. હેમચંદ્રાચાર્ય જયારે પ્રતિષ્ઠા કરી હશે, સંપ્રતિ રાજાએ જયારે જીર્ણોદ્ધાર કરાવ્યો હશે, મુનિ સુબ્રત સ્વામી ભગવાન પોતે જયારે એ ભૂમિમાં પધાર્યા હશે, એના પરમાણુઓ કેવા, કેટલું અદભુત. સમયે સમયે ક્યારેક ધરતીકંપો આવ્યા છે, ક્યારેક પૂર આવ્યા છે, ક્યારેક આગ લાગીને લાકડાનું મંદિર હતું તો સળગી ગયું છે, ઘણી બધી ઘટનાઓ બની છે, પણ તે તે સમયના પ્રભુ ભક્તોએ આ જીર્ણોદ્ધારો કરતા રહ્યા છે. અને એવું આ શક્તિપીઠ ત્યાં આજે મુકુંદ મુનિ આવી ગયા છે, દેરાસરમાં ગયા, પ્રભુના દર્શન કરે છે અને હૃદયની વેદના ઠાલવે છે, પ્રભુ કરુણા કરો, જ્ઞાનાવરણીય કર્મ મને બહુ જ હેરાન કરી રહ્યા છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે પણ ચડતું નથી, કઈ આપના આશીર્વાદ જોઈએ. અને એ વિચાર કરતા કરતા એમને ત્યાં વિચાર આવ્યો અને એને ત્યાં સંકલ્પ કરી લીધો, કોઈને કીધા વિના ગયા છે દેરાસરમાં દર્શન કરવા માટે, અને ત્યાં જ બેસી ગયા મુનિ સુરત સ્વામી ભગવાનની સામે. સંકલ્પ કરીને કઈ બેસીને પ્રભુના ચરણનું ધ્યાન કરીને સરસ્વતી દેવીની સાધના કરીશ, જ્યાં સુધી સરસ્વતી દેવી પ્રત્યક્ષ થઈને દર્શન નહીં આપે અને મને વરદાન નહીં આપે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ. સિદ્ધસેન દિવાકર જેવા મહાન પ્રકાંડ દાર્શનિક વિદ્વાન જેમના શિષ્ય હતા, આવા સિદ્ધસેન દિવાકરના જે ગુરુ વૃદ્ધવાદી સુરી, એ વૃદ્ધવાદી સુરી પણ પ્રખર વિદ્વાન એમને એમ નથી થયા, એની પાછળ એમનું સત્વ, એમનો સંકલ્પ, એમની સાધના અદભુત છે. બેસી ગયા દેરાસર દર્શન કરવા ગયા હતા અને બેસી ગયા પલાઠીવાડીને. કલાક, બે કલાક, ચાર કલાક થયા, મુકુંદમુનિ ઉપાશ્રયમાં નથી આવ્યા. સાધુઓ બધા વિચારમાં પડી ગયા કે આ મહારાજ દેરાસરમાં ને દેરાસરમાં બેસી રહ્યા છે અને પાછા સ્થિર થઈને બસ સાધનામાં લીન. આખો દિવસ નીકળી ગયો, ખાવાનું નહીં ને પીવાનું નહીં, ચોવીસ ઉપવાસ ચાલે છે, દેરાસરની બહાર પગ નથી મૂક્યો. શારીરિક ક્રિયા માટે જવું પડે તો બહાર જાય અને જઈને પાછા આવીને જાપમાં બેસી જાય. એક દિવસ નીકળી ગયો, બધાને થઈ ગયું કે મુનિરાજ પાછા આમ સરળ હતા, સાધક હતા, એ બધાને ખબર હતી, એટલે બધાને એમ પાછો સદભાવ પણ હતો, કંઈક સાધના કરવા બેઠા છે. હવે ગુરુ મહારાજે કીધું કે તમે ભણવાનું છોડી દો, ભગવાનનું નામ લ્યો, એટલે હવે આ ભગવાનનું નામ લેવા બેસી ગયા છે. આમ મનવાળ્યું સાધુઓએ બી. એક દાડો, બે દાડા, ત્રણ દાડા, ચાર દાડા, દિવસ ઉપર દિવસ વીતે છે અને મુકુંદ મુનિનો ઉપવાસ ચાલુ છે, સાધના ચાલુ છે, અડોલપણે ચાલુ છે, નિષ્પ્રકંપણે ચાલુ છે, અપ્રમત્ત રીતે ચાલુ છે, દ્રઢ સંકલ્પ છે, મન ક્યાંય ઢીલું પોચું થતું નથી. જ્યાં સુધી સરસ્વતી પ્રસન્ન થઈને વરદાન નહીં આપે ત્યાં સુધી અહીંથી ઉઠીશ નહીં, દ્રઢ સંકલ્પ. અને થોડીક વાર થાય જપ કરે, થોડીક વાર થાય આંખ ખોલે, મુનિશ્વર સ્વામી ભગવાનના ચરણો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને પ્રભુના ચરણનું ધ્યાન, પ્રભુ આપની વાણીમાં જ સરસ્વતી છે, આપની કૃપા હશે તો સરસ્વતી ચોક્કસ પ્રગટ થશે, પ્રભુ કરુણા કરો, પ્રભુ કૃપા કરો. ભગવાન મુનિશ્વર સ્વામીના ચરણોમાં હૃદયની પ્રાર્થના ચાલુ છે. ચાર દિવસ થઈ ગયા, હવે આચાર્ય મહારાજની ચિંતા થવા લાગી, ગુરુ મહારાજને આ શું કરે છે. જ્ઞાની હતા, પછી એમણે જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, જોયું કે ઓહો આણે તો જબરજસ્ત સંકલ્પ કર્યો છે, પણ સાથે જ જોયું કે ભવિષ્ય ઉજ્જવળ છે માટે એની સાધનામાં બાધક બનવું નથી, ભલે કરતા સાધના લાભ થવાનો છે, જીન શાસનને મોટો ભલે કરતા, કોઈને કીધું નહીં પણ ગુરુ અંદરથી પ્રસન્ન થયા અને ગુરુના આશીર્વાદ ભળ્યા. હવે ચોથા દિવસથી
સાધનામાં ગુરુની પ્રસન્નતા ન હોય, ગુરુના આશીર્વાદ ન હોય તો યાદ રાખજો ક્યારે કોઈ સાધના ફળે નહીં, લબડી પડો તમે. ભગવાન પ્રત્યેની નિષ્ઠા હતી, ગુરુના આશીર્વાદ મળ્યા, ગુરુ અંદરથી પ્રસન્ન થયા કે જીન શાસનને એક મોટો લાભ થવાનો છે આના દ્વારા, ભલે કરતો સાધના. ને ગુરુએ શિષ્યોને પણ ઈશારો કરી દીધો. સંઘ પણ ચિંતામાં પડ્યો છે, ભૃગુ કચ્છનો સંઘ આખો ચિંતામાં કે આ મહારાજ આખો દિવસ રાત દિવસ બેઠા પડ્યા છે, શું અભિગ્રહ એમણે ધારણ કર્યો હશે, મનમાં એમની શું ધારણા હશે, ક્યારે ઉઠશે, એમની તબિયત નહીં બગડે ને શું થશે, બધા ચિંતામાં. અને હવે તો સંઘની મીટિંગ મળી, અને સંઘની મીટિંગ મળીને એ લોકોએ વ્યવસ્થા ગોઠવી કે ભાઈ સંઘવાળા બધાને સૂચના આપી દેવામાં આવી, દર્શન કરવા જાઓ એવી રીતે જજો, પૂજા કરવા જાઓ એવી રીતે જજો, જરાય અવાજ ન થવો જોઈએ, એમની સાધનામાં જરાય વિક્ષેપ ન પડવો જોઈએ. ગુરુ મહારાજે પણ સૂચના આપી દીધી સંઘને કે એની ચોક્કસ સાધનામાં બેઠા છે, એમને કોઈ વિક્ષેપ ન કરશો. અને ગુરુ મહારાજની આજ્ઞા થઈ ગઈ એટલે પતી ગયું, પછી કોઈને કંઈ બોલવાનું જ ન હોય. સકળ સંઘને આદેશ આપી દેવામાં આવ્યો કે એમની સાધનામાં વિક્ષેપ થાય, એમ કોઈ આડા ઉતરવું નહીં, વચ્ચે જવું નહીં, અવાજ કરવો નહીં, એમની કોઈક સાધના, એમનો કોઈક અભિગ્રહ છે, એ અભિગ્રહ આપણને ખબર નથી, પણ આપણે એમનું ધ્યાન રાખવાનું, ક્યાંય ચક્કર ના આવી જાય, ક્યાંય પડી ન જાય, ખાધા પીધા વિના બેઠેલા છે, દિવસ ઉપર દિવસ વીતવા માંડ્યા છે. આ જે સંકલ્પ એમણે કર્યો એની પાછળ પણ એક કારણ બની ગયું હતું. જ્યારે રાતના સમયે પણ એ ગોખવા બેઠા હતા અને સાધુઓને વિક્ષેપ થયો, ત્યારે કોઈક એક નાનો સાધુ, યુવાન સાધુ અકળાઈ ગયો હતો હવે એમનાથી. ક્યારેક આપણા જેવા પણ હોય ને, મારા જેવો કોઈક સાધુ અકળાયો, એ મહારાજ શાંતિથી જપો ને પણ હવે તમે અમને ઊંઘવા દેતા નથી, હું ગાથા ગોખી ગોખીને તમે શું કરી નાખવાના છો, જ્ઞાન મેળવીને સાંભેલામાં ફૂલ ઉગાડવાના છો, આવો ટોણો માર્યો હતો. અને ત્યારે એને જરાક આઘાત લાગી ગયો હતો કે એક નાનો સાધુ મને આવો ટોણો મારી જાય કે ભણીને તમે શું ઉગાડવાના છો, સાંભેલામાં ફૂલ ઉગાડવાના છો, હવે તો જ્ઞાન મેળવીને જ રહેવું જોઈએ. ટોણો પણ ક્યારેક કોકનો હોય ને, એ હવે તમે બહુ ભણવા માંડ્યા, ખબર છે તમે હોશિયાર છો, એટલે કે આવા બધા ટોણા ન મરાય, એમ નહીં કીધું. કોકના ટોણાને પણ સીધી રીતે લેતા આવડે તો આપણી ગાડી સાધનાના માર્ગે ચડી જાય. કોક ક્યારે ટોણો પણ મારે તો એને સીધી રીતે લેતા શીખજો, મોઢું નહીં ચડાવતા, નાક નહીં ચડાવતા, મગજ નહીં બગાડતા. યુવાન સાધુએ ટોણો માર્યો કે ભાઈ ભણીને હું ઉગાડવાના હતા, તમે આ ઉંમરે સાંભેલામાં ફૂલ ઉગાડવાના છો, અને ત્યારે એને એમ થઈ ગયું કે ના, હવે મને સરસ્વતીની સાધના કરવા દો, જ્ઞાન મેળવીને જ રહી શકે. તો મુનિ માટે અણગમો ન કર્યો, પણ જ્ઞાન મેળવવાનો સંકલ્પ કર્યો અને અહીં ભરૂચના દેરાસરમાં બેસી ગયા છે. અને આમ પોતે આંખ ખોલીને હજી વિચારમાં કરે છે કે શું જોઈ રહ્યો છું, ત્યાં સરસ્વતી અવાજ કરે છે, મુનિરાજ ઉઠો, ઉભા થાવ, હું સરસ્વતી આજે સાક્ષાત પ્રસન્ન થઈ છું, તમારી નિષ્ઠાથી, તમારી અડગતાથી, તમારા તપથી અને તમારા સંકલ્પથી હું પ્રભાવિત થઈ છું, તમે મહાન વિદ્વાન થશો, જાઓ મારું વરદાન છે. માતા, માત્ર આટલું જ વરદાન? વિદ્વાન તો થશો જ, એની સાથે સાથે હું તમને એક વિશેષણ આપું છું, તમે અપ્રતિમલ્લવાદી થશો, તમારી સામે આ જગતનો કોઈ પણ વાદી ટકી નહીં શકે. મલ્લ યુદ્ધની અંદર જેમ હરાવી દેવામાં આવે છે, પછાડી દેવામાં આવે છે, એક મલ્લ બીજા મલ્લને પરાજિત કરે છે, એમ ગમે તેવો કોઈ વિદ્વાન આવીને તમારી સાથે વાદ વિવાદ કરશે, શાસ્ત્રાર્થ કરશે, તો એ પછડાટ ખાઈ જશે, તમે અપ્રતિમલ્લવાદી થશો, તમારો પ્રતિકાર કરી શકે એવું આ વિશ્વની અંદર હવે કોઈ નહીં રહે, એટલું જ્ઞાન તમને પ્રાપ્ત થશે, જાઓ મારું વરદાન છે. સરસ્વતી અદૃશ્ય થઈ ગયા.
સવાર સુધી પોતે બેઠા રહ્યા, જપ પછી ચાલુ છે, આનંદ આનંદ થઈ ગયો છે. સવાર પડી પોતે જાય છે, દેરાસરની બહાર નીકળે છે, પ્રભુના દર્શન કરીને સીધા ગુરુ મહારાજ પાસે જાય છે, સ્કંદિલશ્રી મહારાજના ચરણોમાં જઈને સીધું ખોળામાં માથું મૂકી દે છે. ગુરુદેવ આપનો ઉપકાર ક્યારે નહીં ભૂલું, આપના આશીર્વાદથી આજે મને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એમ કહીને કહેવા જાય છે. ગુરુને તો ગુરુએ જાણી જ લીધું હતું. ગુરુ કહે છે મને ખબર છે મધરાતે આજે માં સરસ્વતીએ તમને દર્શન આપ્યા છે, તમને વરદાન મળ્યું છે, તમે અપ્રતિમલ્લવાદી બન્યા છો, હું ખૂબ ખુશ છું. પણ મુનિરાજ એક ધ્યાન રાખજો, સિદ્ધિનું અભિમાન નહીં કરતા, ક્યારે મનમાં એનો ગર્વ નહીં લાવતા, ગર્વ પછાડશે. મુનિરાજ હવે તમારે વધારે જાગૃત રહેવું પડશે. અને ત્યારે આવું સરસ્વતીનું વરદાન મળી ચૂકેલું એક મહાન વિદ્વાન, પ્રખર વિદ્વાન થવાની હવે નક્કી છે એવા એ મયંક મુનિ ગુરુના માથા ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. ગુરુદેવ બીજું કઈ નથી માંગતો, બસ આપના આશીર્વાદ આપો, આપના હૃદયના આશીર્વાદ હશે તો મને ક્યારેય પણ અભિમાન નહીં આવે, નહીં તો ટકવું મુશ્કેલ છે. ગુરુદેવ ઘણી કૃપા કરી છે આપે જીવનની અંદર, આજે એક કૃપા કરી દો, બસ મને અંતરથી આશીર્વાદ આપો કે મને ક્યારે પણ અહંકાર ના આવે જ્ઞાનનો, અને જ્ઞાનનો કોઈ દુરુપયોગ હું ક્યારે પણ ન કરું. ચોથા આંસુએ રડતા જાય છે ખોડામાં માથું મૂકીને, ત્યારે સ્કંદિલશ્રી વાત્સલ્યથી એમનું માથું પોતે ખોડામાંથી ઉપાડે છે, એને ઉભા કરે છે, પોતે ઉભા થાય છે, ભેટી પડે છે. તમારા જેવો વિનીત, તમારા જેવો સમર્પિત અને તમારા જેવો અડોલ નિષ્ઠાવાળો સાધક એક શિષ્ય તરીકે મને મળ્યો છે, મને એનું ગૌરવ છે. તમે જીન શાસનના મહાન પ્રભાવક થવાના છો અને માં સરસ્વતીએ તમને વરદાન આપ્યું છે અપ્રતિમલ્લવાદીનું, ત્યારે મને ખાતરી છે કે તમે જીન શાસનની ધુરાને સારી રીતે સંભાળી શકશો. સંઘને બોલાવે છે, સંઘને બોલાવીને આચાર્ય મહારાજ વાત કરે છે કે મુનિ એમની કઠોર સાધના, અડગ નિષ્ઠા જે આપણા સકળ સંઘે જોઈ છે, અને એના કારણે દેવાત્માઓને પણ પ્રસન્ન થઈને એમને વરદાન આપવું પડ્યું છે, અને આ મહાન જીન શાસનના પ્રભાવક થવાના છે, માટે આજથી હું એમને આજે આચાર્ય પદવી આપવા માંગુ છું, સંઘ એની તૈયારી કરે. અને ભરૂચની અંદર વૃદ્ધવાદી સુરીને આચાર્ય પદવી આપવામાં આવી, અને મુનિનું નામ વૃદ્ધ વયે વાદી થવાનું જેમણે બિરુદ મેળવ્યું એટલે ગુરુ મહારાજે નામ બદલીને આચાર્ય પદવી વખતે વૃદ્ધવાદી સુરી તરીકે હું એમને પ્રસ્થાપિત કરું છું એમ એમનું નામ બદલ્યું. પાકા ગળે કાંઠા ચડે, સંકલ્પ અને નિષ્ઠા હોય તો ચડે, સત્વ અને સાધના હોય તો ચડે. વૃદ્ધવાદી સુરી તરીકે પ્રતિષ્ઠિત થયા, અને હવે પાછા આચાર્ય થયા પણ અભિમાન નથી, ગુરુની સેવા તો ચૂકાય જ નહીં, ગુરુ માટે ગોચરી વહોરવા નીકળે છે. ગુરુદેવ હું વહોરી આવું, પહેલા આપને વપરાવું પછી હું વાપરીશ, અને ગુરુ માટે વહોરવા નીકળ્યા છે. વહોરવા નીકળ્યા, કુદરતનું કરવું, એક શ્રાવકના ઘરે વહોરવા જાય છે, ત્યાં એના રસોડામાં ઊભા છે, ત્યાં સામે સાંબેલું પડ્યું હતું, અને પેલા સાધુનો ટોણો પાછો યાદ આવી ગયો. ભણીને હું કરવાના છો, સાંબેલામાં ફૂલ ઉગાડવાના છો? માણસનું મન, આ મનમાં પડેલું કોઈ એક નાનકડું બીજ ક્યારેક ખટકો જગાડી દે એનો કોઈ ભરોસો છે? એમ લાગે કે બધું શાંત છે અને ખટકા જાગી જાય પાછા. સાંબેલું જોયું અને વૃદ્ધવાદી સુરી એને થયું કે પેલા સાધુએ મને કીધું હતું
ભણી ભણીને હું ઉગાડવાના છો, સાંબેલામાં ફૂલ ઉગાડવાના છો, હવે આજે એ બી ફૂલ ઉગાડીને દેખાડી દઉં. બીજા એક શ્રાવકને કીધું, બજારમાંથી એક સાંબેલું લઈ આવો, સકળ સંઘને બોલાવો. સકળ સંઘને ભેગો કર્યો, સાંબેલું મૂક્યું અને પોતે ત્યાં સરસ્વતીની સ્તુતિ કરે છે, સ્વરચિત સ્તુતિ કરે છે કે મારા જેવા અબૂજ અજ્ઞાન એવા જીવને પણ જ્ઞાનનું વરદાન આપનાર હે માતા, હજી થોડી કૃપા કરો અને આ સાંબેલામાં પુષ્પ ઉગાડી દો. સચ્ચી પુકાર હે તો બેડા પાર હે, હૃદયનો એક પુકાર સરસ્વતીને એવા પ્રેમથી કર્યો છે, અભિમાન માટે નહીં પણ યુવાન શિષ્ય બીજી વખત આવી રીતે ક્યારેક ભૂલ ન કરે, કરુણા બુદ્ધિ છે. જો આમાં ખટકો નથી, કરુણા છે કે બધું જ શક્ય છે આ સંસારમાં, એવી ખબર પડવી જોઈએ જેથી યુવાન સાધુઓ ક્યારેક બીજા કોઈક સાધુની આવી અવહેલના ન કરે. જ્ઞાનનું પરિણામ શું? જ્ઞાનનું પરિણામ અહંકાર ન હોય, જ્ઞાનનું પરિણામ કરુણા હોય. જ્ઞાની વધુમાં વધુ કરુણાવંત બનવો જોઈએ, જ્ઞાની વધુમાં વધુ નમ્ર બનવો જોઈએ, જ્ઞાની વધુમાં વધુ કોમળ હૃદયનો બનવો જોઈએ, જ્ઞાની કઠોર હૃદયનો ન હોઈ શકે ક્યારે પણ, તેનું જ્ઞાન આજે. સરસ્વતી દેવીને હાથમાં પાણી લીધું છે, એક પ્યાલામાં, ચાંદીના પ્યાલામાં પાણી મંગાવ્યું, શ્રાવકોને કીધું એક પાણી આપો મને. પાણી લઈને સ્તુતિ બોલે છે, હે માતા, આ મારા જેવા તદ્દન અબૂજ જીવની ઉપર કૃપા કરીને તમે જ્ઞાની બનાવવાની જે કરુણા કરી છે, તો હજી પણ જીન શાસનની પ્રભાવના થાય એ માટે કરુણા કરી આ સાંબેલામાં પુષ્પ ઉગાડી આપો, કરુણા કરો, કૃપા કરો, માં કૃપા કરો. અને એવા ભાવથી એ સ્તુતિ કરે છે અને ત્યાં આગળ એ પાણી સાંબેલા ઉપર આમ છાંટે છે. જ્યાં સાંબેલા ઉપર પાણી છાંટ્યું ત્યાં જે આખો સંઘ ઉપસ્થિત છે, 5 મિનિટની અંદર એમાં પાંદડા ફૂટવા માંડ્યા, પાંદડા ફૂટ્યા અને થોડીક વારથી ત્યાં અંદરથી ફૂલ ખીલ્યા, અને સાંબેલામાં ફૂલ ખીલ્યા, જય જયકાર, સકળ સંઘે જય જયકાર કર્યો. વૃદ્ધવાદી શ્રી મહારાજનો જય હો. વૃદ્ધવાદી શ્રી કહે છે, જય જયકાર મારો નથી કરવાનો, જય જયકાર માતા સરસ્વતીનો કરવાનો છે. આ એનો પ્રભાવ છે, જે જ્ઞાનની અધિષ્ઠાતા છે, દ્વાદસાંગીની અધિષ્ઠાતા છે, એનો આ પ્રભાવ છે અને એની કૃપા મને પ્રાપ્ત થઈ છે, એનું કારણ ગુરુના આશીર્વાદ છે. જય જયકાર સ્કંદિલ શ્રી મહારાજનો કરો, જય જયકાર માતા સરસ્વતીનો કરો, મારો જય જયકાર કરીને મને પાપમાં ન નાખો, સંઘને અટકાવે છે. જો આ નમ્રતા. અરે આપણો ગૌરવવંતો ઇતિહાસ કેટલી પ્રેરણાઓથી ભરેલો છે. તમે ગમે એટલા ઉપર ચડો, ક્યારે પોતાનો જય જયકાર કરવાની ઈચ્છા નહીં રાખતા. યશ આપવો હોય તો ગુરુને આપજો, યશ આપવો હોય તો માં સરસ્વતીને આપજો, યશ આપવો હોય તો તીર્થંકર પ્રભુને આપજો. જે કંઈ છે એમની કરુણાનો પ્રભાવ છે, એની કૃપાનો પ્રભાવ છે. આપણે તો પથ્થર જેવા, આપણે કોણ? જ્યાં કમળ ઉગી ગયા, ફૂલ ઉગ્યા સાંબેલામાં, પેલા યુવાન મુનિ જેણે ટોણો માર્યો હતો દોડતા આવે છે, આંખમાં આંસુ સાથે વૃદ્ધવાદી શ્રીના પગ પકડી લે છે. મારો અભિનય ક્ષમા કરો, હું આપની પ્રતિભાને ન સમજી શક્યો, આપની સરળતાને ન સમજી શક્યો, આપની મહાનતાને ન સમજી શક્યો. જ્ઞાનનું અભિમાન હતું મને, જુવાનીનું જોશ હતું મને, અને મેં આપની આસાધના કરી છે, મને માફ કરી દો. આંખમાં આંસુ સાથે એ યુવાન મુનિ વૃદ્ધવાદી સૂર્યની ક્ષમા માંગે છે. ત્યારે વૃદ્ધવાદી સૂર્ય એને ઊભો કરી છાતીએ લગાડે છે અને કહે છે કે મુનિરાજ, તમારે ક્ષમા માંગવાની ન હોય, તમે જો ટોણો ન માર્યો હોત તો આ ચાણક મને લાગત નહીં, આ સાધના હું કરત નહીં અને આ સરસ્વતીનું વરદાન મને મળત નહીં. તમે તો મારા ઉપકારી છો, હું તમને વંદન કરું છું. ટોણા મારનારને ઉપકારી કહીને વંદન કરે છે. આ છે આપણી ચિંતાસનની મલિયારી.
વૃદ્ધવાદી સુરીની મહાનતા જુઓ તમે, તો તમે તો મારા ઉપકારી છો, તમારે ક્ષમા માંગવાની ન હોય, તમે જો ન મળ્યા હોત તો આજે હું આ સિદ્ધિ પામી શક્યો ન હોત. છેવટે સ્કંદિલ સુરી આવે છે વચ્ચે. સ્કંદિલ સુરી કહે છે તમે બંને મહાન છો. ગુરુ હંમેશા શિષ્યનો ઉત્સાહ વધારે. એ યુવાન મુનિને પણ કહે છે કે તને તારી ભૂલનું ભાન થયું અને તે પગમાં પડીને ક્ષમા માંગી, માટે તું મહાન છે. અને આ વૃદ્ધવાદી સુરી, એને અહંકાર નથી આવ્યો, એ તારો ઉપકાર માને છે, માટે એ મહાન છે. અને આવા બે મહાન શિષ્યો મને મળ્યા છે, એટલા માટે હવે હું નિવૃત્ત થઉં છું. અને હવે મારી પાઠ ઉપર આચાર્ય પદવી તો પહેલા આપી જ હતી, પણ હવે ગચ્છાધિપતિ તરીકે પાઠ પરંપરામાં મારી પાટે વૃદ્ધવાદી સુરીને સ્થાપિત કરીને હું નિવૃત્ત થાઉં છું. હવે હું મારી સાધનામાં લાગી દઈશ. કેવો ઇતિહાસ છે આપણો! એ જ વૃદ્ધવાદી સુરી આગળ જતા સિદ્ધસેન દિવાકરના પણ કેવી રીતે ગુરુ બને છે, આવતીકાલે હજી તમને વૃદ્ધવાદી સુરીની બીજા પણ પ્રસંગો સાંભળવા મળવાના છે. સિદ્ધસેન દિવાકર સુરીની સાથેના એના જે પ્રસંગો છે એની વાત હું આવતીકાલે કરવાનો છું, કે આવા મહાન વૃદ્ધવાદી સુરીને એના કરતા પણ ચડિયાતો કેવો એક શિષ્ય મળે છે સિદ્ધસેન દિવાકર, કે જે જૈન શાસનની અંદર અમર કામો કરી જાય છે. પણ વૃદ્ધવાદી સુરી એમને નિયુક્ત કરવામાં આવ્યા અને એ પછીનો એમનો શાસનકાળ હતો, જે આખા જૈન શાસનનું નેતૃત્વ એમણે સંભાળ્યું. કેટલા ઠેક ઠેકાણે એમને વાદો કર્યા છે. બૌદ્ધ ધર્મી પંડિતોની સાથે પણ વાત કરવાના પ્રસંગો આવ્યા છે, અન્ય ધર્મી પંડિતો સાથેના પણ વાત પ્રસંગો આવ્યા છે. અને દરેક ઠેકાણે માતા સરસ્વતીનું વરદાન હોવાના કારણે અપ્રતિમલ્લવાદી ક્યાંય પરાજિત નથી થયા. સર્વત્ર જીન શાસનનો જય જયકાર કર્યો છે. અને એમના જય જયકારના કારણે રાજાઓ, વિક્રમાદિત્ય જેવા રાજાઓ પણ એમના ભક્ત થયા છે, એમની જ્ઞાન પ્રતિભાથી અંજાઈને. અને એ રાજાઓએ જ્યારે જ્યારે પણ કીધું કે કંઈક કાર્ય બતાડો ગુરુદેવ, તમે આવા મહાન જ્ઞાની છો, અમને કંઈક કામ બતાડો, ત્યારે જીન શાસનના જ કામો બતાડ્યા છે. હું અમે સાધુ છીએ, અમને કંઈ નથી જોઈતું. ભેટણાઓ લઈને રાજાઓ ગયા છે, ભાઈ આ અમારે ન જોઈએ, તમે લાવ્યા છો, જાઓ. નબળા સાધર્મિકો સબળા થાય, સુખી થાય એમાં આ ભેટણું વાપરી નાખજો. સાધર્મિક ભક્તિના કાર્યો કરાવ્યા છે, જીન શાસનની પ્રભાવનાના કાર્યો કરાવ્યા છે, જિનાલયોના જીર્ણોદ્ધારો કરાવ્યા છે. વિક્રમાદિત્ય પણ આ અશ્વાવધ તીર્થ ભરૂચનું એનો જીર્ણોદ્ધાર કર્યો છે. અને એ આ વૃદ્ધવાદી સૂર્ય અને સિદ્ધસેન દિવાકર સૂર્યની પ્રેરણાથી કરેલો છે. આવા બધા તીર્થોદ્ધારના કાર્યો, સાધર્મિકોના ઉદ્ધારના કાર્યો, જીવદયાના કાર્યો અને જીન શાસનની પ્રભાવનાના કાર્યો કરીને વૃદ્ધવાદી સૂર્યએ જીન શાસનને એક નવું તેજ આપ્યું. અને આપણી આ પાઠ પરંપરાના એક યશસ્વી આચાર્ય તરીકે આપણા જીન શાસનના ગંગણાંગણમાં આજે પણ એ ચમકતા રહ્યા છે. 2500 વર્ષ સુધી કોઈ પ્રભુનું શાસન ચાલવું એ સામાન્ય વાત નથી. અરે દુનિયાની કોઈ સંસ્થા નથી ચાલી શકતી, ભલભલી સંસ્થાઓ 5-25-50-100 વર્ષમાં તો ખખડી જાય છે અને ઠેકાણે પડી જાય છે. આજે 2500-2600 વર્ષ થયા ભગવાન મહાવીરનું શાસન અખંડપણે ચાલ્યું આવ્યું છે. એ એમને એમ નથી ચાલ્યું, આવા મહાપુરુષોની સાધનાનું બળ અંદર રેડાયેલું છે. એમણે આપેલા ભોગ એમાં પડેલા છે, એમની મહાનતાઓ એમાં સમાયેલી છે. વૃદ્ધવાદી સુરીનું જીવન આપણને ઘણી પ્રેરણાઓ આપે છે. ક્યારે પણ કોઈને ટોણા મારશો નહીં, કોઈ ક્યારે ટોણો મારે તો એનું ખોટું લગાડશો નહીં, એને પણ સીધી રીતે ખતવતા શીખજો. ગમે એટલા મહાન થઈ જાઓ, આગળ વધી જાઓ અને જ્ઞાની બની જાઓ, તોય કોઈ દિવસ અહંકાર લાવશો નહીં. ગુરુની કૃપા હંમેશા યાચના કરતા રહેજો. સરસ્વતીનું વરદાન મળ્યા પછી પણ એક જ વાત કરે છે, ગુરુદેવ કંઈ નથી માગતો, બસ
આપની કૃપા ક્યારે પણ ઓછી ન થવી જોઈએ મારી ઉપરથી. આજે મને એટલું વચન આપી દો, એટલું વરદાન આપો, કારણ કે મારા જીવનનું બળ હોય તો હે ગુરુદેવ આપની કૃપા છે, બીજું કંઈ જ નથી. આપની કૃપા હશે તો મને કોઈ દિવસ ગર્વ નહીં આવે, અહંકાર નહીં આવે, મારું જ્ઞાન ક્યારે ખોટા રસ્તે નહીં જાય, મને ખાતરી છે. એ બધું જ માત્ર ને માત્ર આપની કૃપાથી શક્ય છે. માટે આજે વરદાન માગું છું કે આપની કૃપા ક્યારે ઓછી ન કરશો મારી ઉપરની. ક્યારેક હું ભૂલ પણ કરું ગુરુદેવ તો તમે દયાળુ છો, મારો ક્યારે પણ અપરાધ ધ્યાનમાં નહીં લેતા. આંખમાં આંસુ સાથે ગુરુના ચરણે આ સ્થિતિએ પહોંચ્યા પછી વિનંતી કરવી એ કોઈ સામાન્ય વાત નથી. હવે મને તો સરસ્વતી સાક્ષાત છે, હું સરસ્વતીને સ્તુતિ કરું અને સાંભેલામાં ફૂલ બી ઉગાડી આપે છે, અને અપ્રતિમલ્લવાદીનું તો બિરુદ મળ્યું છે. હવે ગુરુ મહારાજ બેઠવા દો ને એમને એમ પણ વિચારી શકત, પણ એમની નમ્રતા જ્ઞાનનું આ પરિણમન છે. સરસ્વતીની સાચી કૃપા આને જ કહેવાય. સરસ્વતી માત્ર જ્ઞાન ના આપે, જ્ઞાનની પરિણતિ આપે, જ્ઞાનની સાથે નમ્રતા આપે, જ્ઞાનની સાથે સરળતા આપે, જ્ઞાનની સાથે સહજતા આપે, જ્ઞાનની સાથે વાત્સલ્ય અને કરુણા આપે. સાચી સરસ્વતીની કૃપા પ્રાપ્ત થઈ હોય એ માણસ ક્યારે અક્કડ ન થઈ શકે, એ ક્યારે પણ કઠોર ન થઈ શકે, એનું હૃદય તો કોમળ હોય. સરસ્વતી શેની ઉપર બેસે? કમળ ઉપર. તો હૃદયમાં સિંહ સરસ્વતીને બેસવું હોય તો હૃદયને કમળ જેવું કોમળ બનાવવું પડે. કોમળ હૃદયની અંદર જ સરસ્વતી બિરાજમાન થાય, કઠોર હૃદયમાં કોઈ દિવસ ન થઈ શકે. વૃદ્ધવાદી સુરી આપણને ઘણી બધી પ્રેરણાઓ આપે છે. આવા વૃદ્ધવાદી સુરી આપણને ભગવાન મહાવીરદેવની પરંપરામાં પ્રાપ્ત થયા. એ સ્વસ્તી મહારાજ, આર્ય સ્વસ્તી આપણને પ્રાપ્ત થયા, જેના દ્વારા રાજા સંપ્રતિ આપણને પ્રાપ્ત થયા, અને જે સંપ્રતિ દ્વારા લાખો જીન પ્રતિમાઓ મળી છે, આજે પણ એમની ભરાવેલી જીન પ્રતિમાઓના દર્શન કરીએ તો આપણને આમ જુદું કંઈક અનુભવ થાય કે સંપ્રતિ મહારાજાની પ્રતિમાનું આકર્ષણ જ કંઈક જુદું હોય. એ કેવા ભાવથી એને ભરાવેલી હશે, કેવી રીતે એમણે કાર્યો કર્યા હશે, આવો બધો ઇતિહાસ જે ગૌરવવંત આપણને મળ્યો છે એનાથી આપણા હૃદયને આપણે ભરી દેવાનું છે કે ઓહો આપણે કેટલા ભાગ્યશાળી છીએ, કેવા કેવા મહાપુરુષો આપણા થયા છે પૂર્વજો, અને એનો વારસો આપણને મળ્યો છે, આપણે એના વારસદાર છીએ. એ વારસાને આપણે દીપાવવાનો છે, એ વારસાને આગળ વધારવાનો છે, એને એને વધુ ને વધુ ફેલાવવાનો છે. એ વારસા પ્રત્યે, એ મહાપુરુષો પ્રત્યે, એ આપણા આચાર્ય ભગવંતો પ્રત્યે જેટલી વધારેમાં વધારે આપણા હૃદયમાં કૃતજ્ઞતાનો ભાવ આવશે, ઉપકારિતાનો ભાવ આવશે, એટલું એમની કૃપા આજે પણ આપણે પ્રાપ્ત કરી શકીશું. એ જ્યાં હોય ત્યાં એમને આપણે ભાવપૂર્વક વંદના કરીએ તો એ દેવલોકમાં રહેલા દેવાત્માઓ પણ આપણી ઉપર પ્રસન્ન થાય, અને એમના જેવા થવાની શક્તિ અને સમજણ આપણને આપે, આપે અને આપે. આવા મહાન આચાર્ય ભગવંતો યાદ રહી ગઈ નાખો, મહાવીર પછી સુદ્રમા સ્વામી, જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, સ્વયંભવસુરી, યશોભદ્રસુરી, ભદ્રબાહુ સ્વામી, સ્થુલીભદ્રજી, આર્ય સ્વસ્તી, આર્ય મહાગીરી, વૃદ્ધવાદી સુરી, આખી પરંપરા 11 આચાર્યોની, એના ચરણોમાં આજે આપણે ભાવપૂર્વકની વંદના કરીએ. એમણે કરેલા શાસનના કાર્યોની આપણે અનુમોદના કરીએ. એમણા જૈન ધર્મને ટકાવવા માટે જે ભવ્ય પુરુષાર્થ કર્યો છે, 21 દિવસ ઊંઘ્યા વિના, ખાધા વિના, પીધા વિના દેરાશ્રમમાં બેસી રહીને ભગવાનના ચરણોનું ધ્યાન કરતા કરતા માતા સરસ્વતીને સાક્ષાત પ્રત્યક્ષ કરવા, એ કોઈ સામાન્ય વાત નથી. કયું સત્વ હશે એમનું, કયો સંકલ્પ હશે એમનો, 4 કલાક બેસી શકતા નથી, 21 દિવસ ક્યાંથી બેસી શકીએ. સત્વ જોઈએ છે, અને આવા સત્વ એમણે શેને માટે ખીલવ્યા, પોતાના સ્વાર્થ માટે નહીં, માત્ર જ્ઞાનની પ્રાપ્તિ. વિતરાગ પ્રભુએ જે જ્ઞાન આપ્યું છે, જ્ઞાન જો હું ન મેળવું તો મારું જીવન વ્યર્થ છે એવું એમને લાગ્યું. વધુ ને વધુ મારે જ્ઞાન મેળવવું જોઈએ. આ જ્ઞાનની પીપાસાએ એમને આ અદ્ભુત પરિણામ સુધી પહોંચાડ્યા છે. આવી જ્ઞાનની પીપાસા આપણા હૃદયમાં જાગવી જોઈએ કે હું રોજ કંઈક નવું જ્ઞાન મેળવું. વૃદ્ધવાદી શ્રી મહારાજ
અને એમના બધા જ પૂર્વજોના ચરણોમાં વંદના કરીને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે તમારા જેવી અમારામાં પણ યોગ્યતા આવે, અમારામાં પણ જ્ઞાનની પીપાસા જાગે, અમારામાં પણ સરળતા, નમ્રતા, સહજતા અને કરુણા પ્રગટે એવી અમને કૃપા કરજો, એવા અમને આશીર્વાદ આપજો એવી પ્રાર્થના સાથે એ આપણા તમામ પૂર્વ આચાર્ય ભગવંતોના ચરણોમાં ભાવપૂર્વકની વંદના કરીને આજના પ્રવચનને અહીંયા આગળ વિરામ આપીએ. આપણે સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ શાસનમ. બોલો પાર્શ્વનાથ ભગવાન કી, બોલો મહાવીર સ્વામી ભગવાન કી, જિન શાસન દેવ કી જય.